આપનું સ્વાગત છે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં મેમોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ ઝાયડસ હોસ્પિટલ દ્વારા મેમોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં બ્રેસ્ટ કેન્સરના મરીજો જે GSRI જે અન્ય જગ્યાએ દૂર દૂર જતા હતા હવે તેમની સારવાર દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે અને સારવાર કરવામાં પણ આવશે અગાઉ પણ બ્રેસ્ટ કેન્સરના મરીજો આવતા હતા તેમની સારવાર ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવતી હતી તેમની માંગ વધતા તેને જોતા મેમોગ્રાફીની મશીન ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવી છે આ મેમોગ્રાફીની સુવિધા અન્ય બહારના હોસ્પિટલમાં કરવામાં આવતી હતી તેનું ચાર્જ 2000 થી 2500 રૂપિયા થતું હશે જ્યાં સુવિધા ઝાયડસ હોસ્પિટલમાં તદ્દન ઓછા દરે જેમાં એક સ્તનના 150 રૂપિયા અને બંને સ્તનના 300 રૂપિયાના ઓછા દરેથી આ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે દાહોદના ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર શિવાની ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં જે મેમોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી છે એ સુવિધા મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે અને કોઈ પણ મહિલા શરમાયા વગર તમામ મહિલાએ હોસ્પિટલ આવી ચેકઅપ કરાવવું જોઈએ જો મહિલાને સ્તનની જગ્યા ઉપર ગાંઠ જેવું ફીલ થાય ત્યારે તરત જ સર્જનની સલાહ લઈને ઝાયડસ હોસ્પિટલમાં આવી મેમોગ્રાફીની મદદથી તપાસ કરાવવી જોઈએ અને તપાસના મહિલા ડોક્ટર છે એટલે કોઈને શરમાવવાની જરૂર નથી અને ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ખાસ કરીને તપાસ કરાવવી જોઈએ જો મહિલાને સ્તનની જગ્યા પર ગાંઠ જેવું લાગે ત્યારે સારવાર માટે કે તપાસ માટે હોસ્પિટલનો સંપર્ક કરવા ડોક્ટર શિવાની ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ તપાસ ઘણા ઓછા સમય થતી હોય છે જેથી મહિલાઓ કોઈ પણ સમય આવીને તપાસ કરાવી શકે છે તેમ જણાવ્યું હતું મેં ડોક્ટર સંજય કુમાર CEO ઝાયડસ મેડિકલ કોલેજ હોસ્પિટલ आप सबको ये बताने में मुझे हर्ष बहुत ही खुशी और हर्ष हो रहा है कि आज हम लोगों ने अपने डिपार्टमेंट ऑफ रेडियो डायग्नोसिस में एक नई सुविधा स्टार्ट की एक नई सर्विसेज स्टार्ट किया है वो है मेमोग्राफी का मशीन हम लोगों ने इनॉग्रेट किया है अब जैसा कि जो ब्रेस्ट कैंसर के पेशेंट्स जो पहले GCRI या दूर दूर जाते थे अभी ऐसे पेशेंट्स के लिए हम लोग यहीं पे डायग्नोसिस कर पाएंगे और उसका इलाज करेंगे ऐसे भी जो भी केसेस ब्रेस्ट कैंसर के आते थे हमारे डिपार्टमेंट ऑफ सर्जरी में वो इलाज होता था और मेमोग्राफी की सुविधा जो बाहर में अगर ये मेमोग्राफी करते हैं तो करीब 2000 रुपया से 2500 रुपया प्राइवेट में उसका चार्जेस है लेकिन हमारे यहाँ पे जो रेट BJ मेडिकल कॉलेज या SSC बड़ौदा में है उसी सेम रेट में हम लोग ये करने वाले हैं और ये सुविधा आज से हमारे हॉस्पिटल में चालू हो गया है सर इसका रेट कितना रहेगा इसका 150 रूपया एक स्तन का रहता है तो दोनों स्तन मिलाकर के 300 रूपया यही चीज बाहर में अगर कराते हैं तो 2000 से 2500 रूपया पेशेंट को लगता है अभी रिसेंटली हम लोगों ने स्टेट ऑफ आर्ट 7 बेड का नया लेबर रूम स्टार्ट किया है क्योंकि नंबर ऑफ डिलीवरीज काफी बढ़ रही थे तो जितने भी इनबॉर्न वाले हैं उनके लिए अलग एक क्लीन लेबर रूम बोलते हैं 7 बेड का वो चालू किया और पुराना 4 बेड का हम लोगों ने सेप्टिक लेबर रूम या जो भी आउटबॉर्न जो माताएं बाहर से रेफर होके आती हैं उनको हम लोग वहां पे रखते हैं 4 बेड वो हम लोगों ने स्टार्ट किया हुआ है इसके अलावा भी आने वाले 2 दिन में नया NICU एक 20 बेड का NICU भी हम लोग चालू कर रहे हैं और 1 महीने के अंदर हमारा MRI मशीन भी चालू हो जाएगा હા હું ડૉક્ટર શિવાની ચૌધરી છું હું રેડિયોલોજીસ્ટ છું ઝાયડસમાં અને અત્યારે અમે મેમોગ્રાફીની જે સુવિધા ચાલુ કરી છે એ બહેનો માટે ખૂબ આશીર્વાદરૂપ છે કોઈપણ બહેનોએ શરમાયા વગર પોતાના સ્તનમાં એમની એક્ઝામિનેશન દર અઠવાડિયે કરવું જોઈએ કોઈપણ ગાંઠ જેવી વસ્તુ ફીલ થાય તો તરત જ એમણે સર્જનની સલાહ લઈને ઝાયડસ આવીને મેમોગ્રાફીની તપાસ કરાવવી જોઈએ અને અહીંયા હું એટલે કે લેડી ડૉક્ટર જ છે જેથી શરમાવાની કોઈ જરૂરત નથી અને 50 વર્ષના ઉપરના બહેનોએ તો ખાસ આ તપાસ કરાવવી જોઈએ જો એમને કોઈપણ ટાઈમે નાતી વખતે કે કપડાં ચેન્જ કરતી વખતે જ્યારે પણ ટાઈમ મળે સ્તનનું એક્ઝામિનેશન કરવું જોઈએ બંને સ્તનનું અને જ્યારે પણ એમને ગાંઠ જેવું કંઈ પણ ફીલ થાય તો તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ અને ખૂબ જ ટાઈમ લિમિટમાં થતી એટલે કે 10 મિનિટમાં થઈ જતી આ તપાસ છે અને જો તમારે Stage 1 અને Stage 2માં જો કેન્સર પકડાઈ જાય તો તમે ખૂબ લાંબુ જીવન જીવી શકો છો અને જો તમારું કેન્સર ખૂબ લાંબા ટાઈમ સુધી રહેશે Grade 3 Grade 4 કે Grade 5માં જશે તો ડૉક્ટરો પણ તમને મદદ કરી શકશે નહીં તેથી હું સૌને અપીલ કરું છું દાહોદની દરેક બહેનોને અપીલ કરું છું કે તમને થોડું પણ તકલીફ લાગતી હોય તો તમે કંઈ પણ શરમાયા વગર અમારા હોસ્પિટલનો સંપર્ક કરશો